છોટાઉદેપુર ના નસવાડી ના નાનાવાડ ગામે ગરીબો નું અનાજ સગે વગે થતાનો રાત્રી નો સરપંચ ની વાત નો વિડીયો વાયરલ થતા મામલતદાર દ્વારા તપાસ હાથ ધરાતા 90% અનાજ વિતરણ કર્યા બાદ પણ આખર તારીખ માં મોટી માત્ર માં અનાજ સંચાલક ની દુકાન માં જોવા મળતા ચર્ચા નો વિષય બન્યો છે. નસવાડી તાલુકામાં 42 રેશનિંગની દુકાનો આવેલ છે. છતાંય અવારનવાર અનાજ ઓછું ભરતું હોય અને અનાજ સગે વગે થતું હોવાની અનેક ફરિયાદો ઉઠવ્યા બાદ પણ ગરીબોને પૂરતું અનાજ મળતું ન હોય ત્યારે વધુ એક વિવાદ નસવાડીથી 30 કિલોમીટર દૂર ડુંગર વિસ્તારની નાનાવાંટ ગામે આવેલ રેશનિંગની દુકાનમાં રાતના અનાજ ભરવા આવેલ મજૂરો સાથે સરપંચની વાતચીતનો વિડીયો વાયરલ થતાં નસવાડી મામલતદાર દ્વારા દુકાનમાં તપાસ હાથ ધરાઈ હતી. મામલતદાર પહોંચતા જે દુકાન પર મોટી માત્રામાં ગ્રાહકો ચાખર તારીખમાં હોવા જોઈએ તે હતા નહીં અને સ્થળ પર જાતે દુકાન ખોલાવી મામલતદાર તપાસ શરૂ કરી હતી. ડુંગર વિસ્તારના 7 ગામના 482 રેશનકાર્ડ ધરાવતી દુકાનમાં 400 ગરીબ રેશનકાર્ડ ગ્રાહકોને અનાજ અપાયું. 90% અનાજ અપાયા બાદ પણ મામલતદાર દ્વારા તપાસ હાથ ધરાતા 200 બોરી ઘઉં એટલે 10,000 કિલો ઘઉં ચોખા 65 બોરી એટલે 3,000 કિલોથી વધુ જથ્થો સ્થળ પર જોવા મળ્યો હતો. ગરીબોને 90% અનાજ અપાઈ ગયું તેમ સંચાલકનો પુત્ર જણાવ્યું હતું. તો મોટી માત્રામાં દુકાનની અંદર અને સામે અન્ય ઓરડીમાં મોટી માત્રામાં જથ્થો પડ્યો હોય ઓનલાઈન રેશન કાર્ડ ગ્રાહકોને અંગૂઠા લઈને અનાજ અપાયું નથી. ચર્ચાઓ ઉઠી છે. નસવાડી તાલુકામાં અવારનવાર ગરીબોને પેટનું અનાજ સગે વગે થઈ પગ કરી જાય છે અને તપાસના નામે તરકટ રચાય છે ત્યારે પુરવઠા વિભાગ કડક હાથે કામગીરી ક્યારે કરશે એ મોટો પ્રશ્ન ઉઠ્યો છે. મામલતદાર દ્વારા તપાસ હાથ ધરતા કેટલાય રેશન કાર્ડ ગ્રાહકોને અનાજ ઊભા રહી પૂરતું અપાવ્યું હતું. કાચા ઝૂંપડામાં ચાલતી અનાજની દુકાન પરનો વિડીયો વાયરલ થતાં તપાસ શરૂ કરાઈ છે ત્યારે ગરીબોને અનાજ ઓનલાઈન અપાયું છે પરંતુ તેમને અનાજ અપાયું ન હોય તેમ મોટી માત્રામાં અનાજનો જથ્થો સ્થળ પર જોવા મળતા તપાસ શરૂ કરાઈ છે. મે 2021માં આ દુકાનના મોટી માત્રામાં અનાજ સગે વગે થવાને પુરવઠા વિભાગે પકડ્યું હતું. જે ઘટનામાં 5 લાખથી વધુનો દંડ અને કાયમી દુકાન સસ્પેન્ડ પણ કરાઈ છે અને હાલ જાન્યુઆરી ફેબ્રુઆરી 2 માસથી શરૂ થયેલ દુકાન અનાજના જથ્થા બાબતે ફરી વિવાદમાં આવતા ચર્ચા શરૂ થઈ છે. મામલતદારની પ્રાથમિક તપાસમાં જ મોટી માત્રામાં અનાજ સ્તર પર જોવા મળતા અનાજ કૌભાંડ કરવાની શંકા હાલ તો જોવા મળી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ અનાજનો જથ્થો ઓનલાઈન ગરીબોને અપાયો છે પરંતુ ગરીબોને અનાજ ઘર માટે અપાયું નથી નું મસ્ત મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. અલ્લા રખા પઠાણ, ચેડેસ ટીવી, નસવાડી. સાહેબ હાજર નતો ને મારા ફાધર બી બહાર ગયેલા હે. મારો છોકરો બી એકલો અંદર હૂતો તો હવે શું થયું શું ના કશી મને ખબર નથી. આપણે હમણાં આ તમારા મંદિરની ઓરડીમાં હમણાં 200 કટ્ટા ઘઉં છે તો કેટલો અત્યાર સુધી અનાજ તમે વિતરણ કર્યું છે? વિતરણમાં રિપોર્ટ બતાવી દો ને સાહેબ. કેટલું એમ પ્રાતિજ બાખરિયા બસ સ્ટેન્ડ ની બિલકુલ નજીક દરેક પરિવાર ને પોસાય તેવા બજેટ ના આધારિત પ્લોટ પ્રાતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો બાળકો માટે પ્લે એરિયા રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ દરેક પ્લોટ ને પાણીની પાઇપલાઇન ની સુવિધા સોસાયટીના ફરતે સિક્યુરિટી ને અનુલક્ષી કૌપાઉન્ડ વોલ સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ એનએનઓસી તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડ થી અમીનપુરા રોડ પ્રાંતિજ ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ સંપર્ક સંજય પટેલ પોંગલુ મોબાઈલ નંબર છે 94 281 86 880
રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99 245 55 451.